Welcome back to my channel. So in the last video, in the last session we discussed about the different types of measurements and different types of ways, basically measurement standards and how they can be classified into different categories. So there were four categories, mainly primary, secondary, tertiary and working standards. And these classifications were done based on their importance, as to how important these measuring instruments or measuring standards are. બરોબર અને પછી આપણે બીજું એક ક્લાસિફિકેશન જોયું હતું, એ પણ હતું કે એ બેસિકલી એનો યુઝ કઈ રીતે કરવામાં આવે, બરોબર, કેટલો ફ્રીક્વન્ટ યુઝ હોય, શેના માટે યુઝ કરવામાં આવે, બે એના એપ્લિકેશન ઉપરથી આપણે પણ બીજા ક્લાસિફિકેશન આપણે કર્યું હતું, બરોબર. અને જે અલગ અલગ જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, બરોબર, એમાં આપણે એક તો ઇન્જિનિયર સ્ટીલ રૂલ જોયું હતું અને કેલિપર્સ. આપણે ફાઇનલ લાસ્ટ ટોપિક હતો એ હતો કેલિપર્સનો. આપણે કેલિપર્સ અલગ ટાઈપનું જોયા હતા, શેના માટે યુઝ થાય, જેના બનેલા હોય ને કઈ રીતે આપણે તમે યુઝ કરી શકો, એ આપણે વસ્તુ જોઈ હતી. તો ઇનકેસ તમે જો ઇફ યુ મિસ્ડ પ્રીવિયસ સેશન, તો એઝ ઓલવેઝ ધેર વિલ બી અ ટેબ ઇન ધ લાસ્ટ 30 સેકન્ડ ઓફ ધીસ વિડીયો ઓન ધ લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ ધ સ્ક્રીન. તો જો તમે ત્યાં એની પર ક્લિક કરીને તમે એ વિડીયોને ચેકઆઉટ કરી શકો છો, બરાબર. સો લેટ્સ બિગિન ટુડેઝ લેક્ચર. તો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ વર્નિયર કેલિપર, બરાબર. તો frankly speaking, vernier caliper is one of the simplest instruments, or you can say one of the most common instruments that are used for measuring small distances and which are magnified with the help of an auxiliary scale, barobar. Nana distances tumara jo mapva hoy, barobar, to e nana distances ne joine ene ek vernier scale ni madad thi athva auxiliary scale ni madad thi તમે મેગ્નિફાય કરીને કઈ રીતે માપી શકો, એની માટેનું બેસ્ટ અથવા મોસ્ટ કોમન ને સિમ્પલ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છે વર્નિયર કેલિપર, બરોબર. વર્નિયર કેલિપર છે એ બેઝિકલી વર્નિયર પ્રિન્સિપલ ઉપર કામ કરતો હોય, અને એ પ્રિન્સિપલ શું છે કે વેન ટુ સ્કેલ્સ વિચ આર મેઇન એન્ડ ઓક્ઝિલરી સ્કેલ્સ ઓર ડિવિઝન્સ સ્લાઇટલી ડિફરન્ટ ઇન સાઇઝ આર યુઝ, ધ ડિફરન્સ બિટવીન ધેમ કેન બી યુટિલાઇઝડ ટુ એનહેન્સ ધ એક્યુરેસી ઓફ ધ મેઝરમેન્ટ. જ્યારે તમે તમારી પાસે બે એવા સ્કેલ હોય, જેમ કે મેઇન અને ઓક્સિજન સ્કેલ, બે ડિવિઝન્સ એવા હોય, બરોબર, કે જેના સાઇઝમાં થોડો ઘણો ડિફરન્સ હોય, બરોબર, બંનેની સાઇઝમાં થોડો ઘણો ડિફરન્સ હોય, તો એ બંને વચ્ચેનો ડિફરન્સ જે છે બંને વચ્ચેનો, એને તમે ઇફેક્ટિવલી યુઝ કરી શકો તમારો જે મેઝરમેન્ટ છે એને વધારે એક્યુરેટ બનાવવા માટે, બરોબર. તો ફિગરમાં તમે જોઈ શકો છો કે ભાઈ આ તમારા જે છે એ આ બેઝિક કન્સ્ટ્રક્શન છે વર્નિયર કેલિપરનું, બરોબર. આ જે છે તમારી એ તમારી છે મેઇન સ્કેલ, બરોબર, જે આ 10, 20, 30, 40, 50, 60, 70, 80 અપ ટુ હાઉસ એવર લોંગ ઇટ મે બી, બરોબર, એને એ છે તમારી મેઇન સ્કેલ. આ જે છે, બરોબર, આ છે 0, 2, 4, 6, 8, 10, એ જે છે એ તમારી વર્નિયર સ્કેલ છે, બરોબર. આ જે છે એક્સટર્નલ ફેસિંગ મેઝરિંગ ફેસીસ છે, કે જેનીમાંથી તમે આઉટર તમારી લેન્થ છે કે આઉટર તમારા જે કહેવાય ને કે ડાયામીટર છે એ તમારે મેઝર કરવા હોય તેની માટે તમે યુઝ કરી શકો. આ તમારો ફિક્સ શો છે, આ જો છે એ તમારો સ્લાઇડિંગ હશે, કે તમે આ જે ફાઇન એડજસ્ટમેન્ટ છે, બરોબર, એને અથવા તો આને પુશ કરીને તમે આ જે સ્લાઇડિંગ જો છે એની મૂવમેન્ટ તમે કરી શકો અને તમે ફિટ કરી શકો કોઈ પણ લેન્થમાં કે કોઈ પણ ડાયામીટરમાં. ઇન્ટરનલ તમારે ડાયામીટર કેવી કંઈ માપવો હોય તેની માટે તમને આ ઉપર ઇન્ટરનલ મેઝરિંગ ફેસીસ તમને પણ આપેલા છે, બરોબર. આ તમારી લોકિંગ સ્ક્રૂ છે, કે જેમાંથી તમે એકવાર સેટ કરી નાખો પછી તમે એને ઇઝીલી લોક કરી શકો, જેના કારણે તમે જે ઓબ્જેક્ટ છે એને તમે રિમૂવ કરી નાખો, ફેસીસની વચ્ચે જે ઓબ્જેક્ટ તમારે આવ્યો હોય જોઝની વચ્ચે એ તમે કાઢી નાખો, તો પણ તમારી જે મેઝરમેન્ટ છે એની મેઝરમેન્ટની જે પોઝિશન છે એમાં કાંઈ ચેન્જ ન આવે, એ લોક થઈ જાય તમારી, બરોબર. આ તમારી ડેપ્થ મેઝરિંગ ગ્રીડ ને આ ફાઇન એડજસ્ટમેન્ટ. તો આ કામ કઈ રીતે કરે, સૌથી પહેલા તો કે તમારે જે પાર્ટ જે છે એની તમારે લેન્થ કે ડાયામીટર માપવાનું છે એને તમે એને તમે કહેવાય ને કે એક કોઈ પણ એક હેન્ડમાં તમે હોલ્ડ કરો, પછી વર્નિયર કેલિપર તમે હાથમાં લો, પછી તમે જે એની જે સ્લાઇડિંગ જો છે એનો, બરોબર, તો સ્લાઇડિંગ જો યુ હેવ ટુ મૂવ ઇટ ફ્રોમ યોર ઇફ યુ આર સીઈંગ ઇટ ઇન ફ્રન્ટ ઓફ યુર આઈઝ, ધેન યુ હેવ ટુ મૂવ ઇટ ફ્રોમ યોર લેફ્ટ ટુ યોર રાઈટ. તમારે લેફ્ટ ડાબી બાજુથી જમણી બાજુ સુધી બાજુ તમારે એને મૂવ કરવાનું, બરોબર, કે જેના કારણે ધ સ્પેસ બિટવીન ધ ટુ જોસ ઓપન્સ અપ એન્ડ ધેન યુ કેન ફિક્સ ધ ઓબ્જેક્ટ ઓર હોલ્ડ ધી ઓબ્જેક્ટ બિટવીન ધ ટુ ફેસીસ, બરોબર. તમે ઓબ્જેક્ટને પછી એકવાર બંને વચ્ચે સ્પેસ આવી ગઈ બંને ફેસીસ વચ્ચે, તો તમે જે ઓબ્જેક્ટ છે એને તમે એની વચ્ચે મૂકીને પછી તમે
ફેસ ને જે આ સ્લાઇડિંગ જોશે એને તમે બંધ કરી દો કે જેના કારણે એ જે ઓબ્જેક્ટ છે બંને ફેસ વચ્ચે ફિક્સ થઈ જાય ને એ હલ્યા નહીં બરોબર. એ થઈ ગયું પછી એકવાર તમને ખ્યાલ આવી ગયો ભાઈ જે ઓબ્જેક્ટ છે એ પ્રોપરલી હોલ્ડ થઈ ગયો છે બંને ફેસ વચ્ચે ને હલશે નહીં ઇટ વોન્ટ મૂવ, પછી તમે શું કરો તો ફર્સ્ટ ઓફ ઓલ બિફોર રીડિંગ ધ મેઝરમેન્ટ યુ યુઝ ધી લોકિંગ સ્ક્રુ ટુ હોલ્ડ ધી પોઝિશન ઓર ટુ લોક ધી પોઝિશન ઓફ ધી સ્લાઇડિંગ જો. તમે સ્લાઇડિંગ જોની જે પોઝિશન તમને જે મળી છે બરોબર હોલ્ડ કર્યા પછી ઓબ્જેક્ટને એને એને તમે ફિક્સ રાખો અને એ હલ્યા નહીં એની માટે તમે પહેલાં લોકિંગ સ્ક્રુનો ઉપયોગ કરો અને એની મદદથી તમે જે પોઝિશન છે તમારી સ્લાઇડિંગ જોની એને તમે લોક કરી નાખો. એનાથી શું થાય કે તમે જ્યારે ઓબ્જેક્ટ કાઢી લો તો પણ એની જે લોકિંગ સ્લાઇડિંગ જો છે એના મૂવમેન્ટમાં કંઈ એની પોઝિશનમાં કંઈ મૂવમેન્ટ ન થાય કંઈ ચેન્જ ન આવે બરોબર, જેના કારણે તમને જે એક્ઝેક્ટ તમને જે મેઝરમેન્ટ કર્યું એની તમને વેલ્યુ મળી શકે બરોબર. એ કરી નાખ્યું પછી તમે મેઇન સ્કેલ ઉપર જો કે આ જે વર્નિયર સ્કેલનો ઝીરો છે બરોબર એ મેઇન સ્કેલના ઝીરો સાથે મેઇન સ્કેલ ઉપર કયા ડિવિઝન સાથે આવેલો છે બરોબર. તો તમે અહીંયા દર્શાવેલું છે કે સૌથી પહેલાં તમે શું જુઓ કે મેઇન જો તો આ જે ઝીરો છે બરોબર વર્નિયર સ્કેલનો જે ઝીરો તમને આપેલો છે એ મેઇન સ્કેલના કયા ડિવિઝન સાથે કોઇન્સાઇડ એટલે કે એક લાઇનમાં આવે છે બરોબર. તો સપોઝ તમે આ બ્લેક ઓબ્જેક્ટ છે તમારો એનો તમે ડાયમીટર તમારે મેઝર કરો તમે હોલ્ડ કરી નાખો પછી આ જે લોકિંગ નટ છે એનાથી તમે લોક કરી નાખો બરોબર પછી આને મૂવ કરી નાખો એટલે શું પછી તમે મેગ્નિફાય કરો તો આ જે વર્નિયર સ્કેલનો જે ઝીરો છે બરોબર એ આ તમારો મેઇન સ્કેલનો ઝીરો છે ઝીરોથી ટેન પછી ઇલેવન ટ્વેલ્વ ને થર્ટીન બરોબર થર્ટીન અને ફોર્ટીન ડિવિઝન વચ્ચે જ છે તેર અને ચૌદમાં તેરમાં અને ઇટ વિઝ ધ વર્નિયર ધ ઝીરો ઓફ ધ વર્નિયર સ્કેલ લાઇસ બિટવીન ધ થર્ટીન્થ એન્ડ ધ ફોર્ટીન ડિવિઝન ઓફ ધ મેઇન સ્કેલ બરોબર. તો આપણે થર્ટીન લેવાના જે નાની વેલ્યુ છે એ મારે લેવાની થર્ટીન પ્લસ નાવ વી હેવ ટુ સી વિચ ડિવિઝન ઓફ ધ મેઇન સ્કેલ કોઈ કમ્સ ઇન પરફેક્ટ લાઇન ઇન પરફેક્ટ અલાઇનમેન્ટ વિથ ધ વિથ વિચ ડિવિઝન ઓફ ધ મેઇન સ્કેલ બરોબર વર્નિયર સ્કેલ મેઇન સ્કેલનો કયો ડિવિઝન છે એ વર્નિયર સ્કેલના કયા ડિવિઝન સાથે પરફેક્ટ લેન્થમાં પરફેક્ટ લાઇનમાં આવે છે બરોબર. તો એ તમે જુઓ તો યુ કેન સી એટ ધ ટ્વેન્ટી ફર્સ્ટ ડિવિઝન ધ વર્નિયર સ્કેલ હેઝ ફાઇવ ડિવિઝન બિટવીન ટુ મેઇન ડિવિઝન ઝીરો એન્ડ વન બિટવીન ટુ બિગર ડિવિઝન્સ ધેર આર ફાઇવ સ્મોલ ડિવિઝન્સ વર્નિયર સ્કેલ ઉપર બે મોટા ડિવિઝન વચ્ચે પાંચ નાના ડિવિઝન હોય એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ ધ ટ્વેન્ટી ફર્સ્ટ ડિવિઝન ઓફ મેઇન સ્કેલ વર્નિયર સ્કેલ કમ્સ ઇન એક્ઝેક્ટ લાઇન વિથ ધ વિથ અ ડિવિઝન ઓફ ધ મેઇન સ્કેલ બરોબર. તો ટ્વેન્ટી વન વિલ બી ધ મેઝરમેન્ટ ફોર ધ વર્નિયર સ્કેલ તો થર્ટીન પ્લસ ધ ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ ઇન ટુ ધ લીસ્ટ કાઉન્ટ બરોબર. જો તમારે વેલ્યુ જોશો તો વેલ્યુ તમારે મેઝરમેન્ટની જોઈએ છે તો એની માટે તમે શું કરો ધ ઇક્વેશન વિલ બી ધ મેઝરમેન્ટ ઓફ ઓન મેઇન સ્કેલ પ્લસ ધ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ ઇન ટુ ધ લીસ્ટ કાઉન્ટ બરોબર. તો થર્ટીન will be the measurement of main scale plus the division of vernier scale which is in line with the main scale it is 21 into the least count which is 0.02 21 into 0.02 is 0.42 that's why the final answer is 13.42 millimeters proper. The basically tumhe jo it is observed that zero marks of vernier scale lies between the 13 and 14 division marks of the main scale. It means that the diameter to measure is more than 13 and less than 14. 13 ને 14 ની વચ્ચે તમારો વર્નિયર સ્કેલનો ઝીરો છે આવે છે એનો મિનિંગ એમ થાય કે જે તમારો ડાયમીટર માપો છો એ તેર કરતા વધારે છે પણ ચૌદ કરતા ઓછો છે બરાબર. અને પછી ઓલસો ટ્વેન્ટી ફર્સ્ટ વર્નિયર ડિવિઝન કોઇન્સાઇડ્સ એક્ઝેક્ટલી વિથ ધ મેઇન સ્કેલ ડિવિઝન બરાબર. વર્નિયર ડિવિઝન એકવીસમો જે માર્ક છે બરાબર એકવીસમો ડિવિઝન છે વર્નિયર સ્કેલનો એ એક્ઝેક્ટ મેઇન સ્કેલના કોઈ પણ ડિવિઝન સાથે એક્ઝેક્ટ લાઇનમાં આવે છે કોઇન્સાઇડ થાય છે બરાબર. તો એટલે તમારે ડાયમીટર મેળવવું હોય તો મેઇન સ્કેલ રીડિંગ વિચ ઇઝ 13 mm પ્લસ નંબર ઓફ વર્નિયર ડિવિઝન કોઇન્સાઇડિંગ વિથ ધ મેઇન સ્કેલ વિચ ઇઝ 21 ઇન્ટુ લીસ્ટ કાઉન્ટ 0.02 13 પ્લસ 0.42 ડિવાઇડ ઇઝ ઇક્વલ ટુ 13.42 મિલીમીટર્સ. તો આવી રીતે તમે વર્નિયર કેલિપરનો યુઝ કરી શકો ટુ ફાઇન્ડ આઉટ એની પેરામીટર લિનિયર પેરામીટર વિચ ઇઝ ડાયમીટર લેન્થ એનીથિંગ. હવે ડિફરન્ટ અલગ ટાઈપના મેનોમીટર્સ છે વર્નિયર કેલિપર્સ છે યુઝ થાય છે બરાબર. હવે અકોર્ડિંગ ટુ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ IS 3651/1974 થ્રી ટાઈપ્સ ઓફ વર્નિયર કેલિપર્સ હેવ બીન સ્પેસિફાઈડ ટુ મેઝર એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ ડાયમેન્શન્સ અપ ટુ 2000 mm વિથ ધ લીસ્ટ કાઉન્ટ ઓર એક્યુરસી વી કેન સે
of 0.02, 0.05 and 0.1 mm. તો આ આજે સ્ટાન્ડર્ડ છે બરોબર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એના પ્રમાણે ત્રણ ટાઈપના વર્નિયર કેલિપર છે એ આઈડેન્ટિફાઈ થયા છે બરોબર અને સ્પેસિફાઈ કરવામાં આવ્યું છે જેનમાંથી તમે 2000 mm સુધી તમે એક્સટર્નલ અથવા ઇન્ટરનલ બંને તમે ડિવિઝન મેઝરમેન્ટ છે તમે કરી શકો પેરામીટરના 2000 mm સુધી લિમિટના અને એની એમાં તમને એક્યુરસી મળશે 0.02, 0.05 અને 0.1 mm જેટલી એને તમે બીજા વર્ડ્સમાં લીસ્ટ કાઉન્ટ પણ કહી શકો બરોબર અને આ જે વર્નિયર કેલિપર છે એ તમને કઈ કઈ રેન્જમાં મળે છે 0 થી 125 mm, 0 થી 200 mm, 0 થી 300 mm, 0 થી 500 mm, 0 થી 750 mm, 0 થી 1000 mm, 750 થી 1500 mm અને 1500 થી 2000 mm ની રેન્જમાં તમને મળે છે બરોબર હવે કયા કયા ટાઈપના વર્નિયર કેલિપર છે તો એ ટાઈપ બી ટાઈપ અને સી ટાઈપ બરોબર ટાઈપ એ જે છે એમાં આ ટાઈપનો વર્નિયર છે એમાં બંને સાઈડ ઉપર એક એક જો આપેલો હોય એક્સટર્નલ ને ઇન્ટરનલ મેઝરમેન્ટ માટે હું નીચે પણ એક જો હોય જે એક્સટર્નલ માટે યુઝ થાય ઉપરનો જે જો છે એ ઇન્ટરનલ માટે યુઝ થાય બરોબર અને બ્લેડ જે છે આ બ્લેડ છે એ તમને મેં ડેપ્થ માટે આપેલી ડેપ્થ મેઝર કરવા માટે આપેલી ટાઈપ બી ટાઈપનું હોય તેમાં સિંગલ પેર ઓફ જો નીચે જો છે કે જે ઇન્ટરનલ માટે યુઝ થઈ શકે બરોબર હેઝ અ સિંગલ પેર ઓફ જો વન જો સાઈડ ઓફ જો ફોર એક્સટર્નલ અનધર સાઈડ ઓફ જો ફોર ઇન્ટરનલ મેઝરમેન્ટ આમાં આમાં જ એ ટાઈપમાં તમે શું હતું કે અલગ બે અલગ અલગ પેર આપેલી હતી ઇન્ટરનલ એક્સટર્નલ માટે આમાં તમને એક જ પેરમાં તમને બંને સાઈડના જે પેરામીટર છે એની માટે તમને આપેલું છે કે આ જે એક જ પેર જોની આપી છે પણ એની આ એક જ પેરથી તમે ઇન્ટરનલ એક્સટર્નલ બંને તમે માપી શકો બરોબર અને સી ટાઈપ છે એમાં આ સી ટાઈપનું વર્નિયર છે એમાં બંને સાઈડ ઉપર એક જો આપેલો હોય બરોબર ઉપર અને બંને અને બંને જે જો છે એનો તમે ઉપયોગ કરી શકો એક્સટર્નલ ઇન્ટરનલ મેઝરમેન્ટ કરવા માટે બરોબર બંને બે બંને સાઈડ એક એક પેર જો એક જોની પેર આપેલી હોય અને બંનેનો ઉપયોગ તમે બંને એક્સટર્નલ ઇન્ટરનલ બંને માટે તમે કરી શકો બરોબર એ રીતે આપેલું હોય તો આ ત્રણ ટાઈપના છે એ વર્નિયર કેલિપર્સ યુઝ થાય છે હવે વર્નિયર કેલિપર યુઝ કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય તો સ્લાઇડિંગ અને ફિક્સ જો થાય તમે બંધ કરો બરોબર યુઝ કર્યા પછી તો એ બંને વચ્ચે કઈ જાતનું કઈ પ્લે કે કઈ જગ્યા રહી જવી જોઈએ નહીં બરોબર જો જગ્યા રહી જાય તો એ પ્રોપર ના કહેવાય જો બંને વચ્ચેની જગ્યા બંને વચ્ચે થોડી ઘણી જગ્યા રહી ગઈ હોય પ્લે રહી ગયો હોય તો એના કારણે એમ કહી શકે કે વર્નિયર કેલિપરની એક્યુરેસી છે એ જતી રહે બરોબર સો ઇટ ઇઝ એડમિટ ઓર મેન્ડેટરી ટુ નોટ હેવ એની પ્લે બિટવીન ધ ફિક્સ જો એન્ડ ધ મૂવેબલ જો નોર્મલી જે જો મેઝરિંગ જોઝના જે ટિપ્સ હોય જે નીચે નીચે નીચેના ટિપ્સના ભાગ હોય જ્યાં આગળ એ ટચ થતું હોય બરોબર કોન્સ્ટન્ટલી જે આઉટસાઇડ મટીરિયલ છે એની સાથે ટચમાં આવતા એટલે એ ઘસાય છે થોડીક વાર પછી તે એના એને માટે એ જે વેરિંગ થાય એનું પણ તમારે ધ્યાન રાખવું પડે પછી સ્ટેશનરી જોનો તમારે રેફરન્સ પોઈન્ટ તરીકે યુઝ કરવાનો હોય બરોબર અને જે પોઈન્ટ સુધી તમારે મેઝર કરવાનું છે એ પોઈન્ટ સુધી પહોંચવા માટે તમારે મૂવેબલ જોને સ્લાઇડ કરવાનો રહે છે બરોબર કોઈ દિવસ તમારે ઊંધું નથી કરવાનું હંમેશા રેફરન્સ તરીકે તમારે જે ફિક્સ જો છે એનો ઉપયોગ તમારે કરવાનો રહેશે વર્નિયર કેલિપર છે એ હંમેશા પ્રોપરલી હાથ જ્યારે તમે હેન્ડમાં હાથમાં હોલ્ડ કરીને તમે યુઝ કરો તો પ્રોપરલી બેલેન્સ થયેલો હોવો જોઈએ બરોબર અને સ્લાઇડિંગ જો જે છે એને તમારે પ્રોપરલી ટાઈટ લાઇટલી તમારે હેલ્ડ કરવાનું જેના કારણે કંઈ વધારે કંઈ ડેમેજ ન થાય બરોબર મૂવિંગ જો છે એને બહુ પ્રેશરની અંદર તમારે પુશ નહીં કરવાનું કે જેના કારણે એડજસ્ટિંગ સ્ક્રૂ છે એને કંઈ તકલીફ થઈ ગઈ તમે એડજસ્ટિંગ સ્ક્રૂનો પણ ઉપયોગ કરી શકો ફાઇન એડજસ્ટમેન્ટ કરવા માટે બરોબર હવે આઉટસાઇડ ડાયમીટરની મેઝરિંગની જે વાત કરીએ તો સોરી આઉટસાઇડ ડાયમીટર માપવાની જો વાત કરીએ તો કેલિપર બાર અને કેલિપર જોનો જે પ્લેન છે બરોબર બંને એકબીજાને પર્પેન્ડિક્યુલર હોય અને સાથે વર્કપીસની જે લોન્જિટ્યુડિનલ એક્સિસ છે સેન્ટર લાઇન છે બરોબર એને પણ પર્પેન્ડિક્યુલર હોવા જોઈએ બરોબર હવે વર્નિયર કેલિપરમાં એરો સ્કેલ ટાઈપની આવી શકે તો સ્લાઇડિંગ જોને ફિક્સ સ્કેલ બાર બંને વચ્ચે જો પ્લે રહી ગયો હોય જગ્યા રહી ગયું હોય છે બરોબર તો એના કારણે એરર આવી શકે પછી ઝીરો એરર ડ્યુ ટુ વેર એન્ડ રેપિંગ ઓફ જોસ બરોબર વેરિંગ જો થઈ જાય તો એના કારણે પણ એરર આવી શકે એરર્સ ડ્યુ ટુ ઇનકરેક્ટ ઓબ્ઝર્વેશન ઓફ સ્કેલ રીડિંગ્સ તમે પ્રોપર ન કરો ઇફ યુ નોટ રીડ ધ સ્કેલ્સ પ્રોપરલી સો ધેન ધેર કેન બી એન એરર એરર્સ ડ્યુ ટુ એક્સેસિવ ફોર્સ ઓન મૂવિંગ જો ઇફ યુ અપ્લાય ટુ મચ ફોર્સ ઓન ધ મૂવિંગ જો ધેટ કેન બી એરરફુલ એન્ડ ફાઇનલી એરર્સ આર ઓલ્સો ઇન્ટ્રોડ્યુસ ઇફ ધ લાઇન ઓફ મેઝરમેન્ટ ડઝ નોટ કોઇન્સાઇડ વિથ ધ લાઇન ઓફ સ્કેલ
જો કોઈ મેજરમેન્ટની લાઈન જે છે એ સ્કેલની લાઈન સાથે મેં ફિક્સ ન કર્યું હોય એને બરોબર અલાઈન ન કર્યું તો પણ તમને ખોટો આન્સર અથવા એરર્ડ આન્સર તમને મળી શકે બરોબર તો આ બધી જે વસ્તુ છે એ એના કારણે એરર જનરેટ થાય ને એ આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખવું પડતું રહે છે બરોબર નેક્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ધ વન યર હાઇટ ગેજ બરોબર તો વન યર હાઇટ ગેજ છે એ તમે ફિગરમાં તમને આપેલું છે એક વન યર કેલિપર જેવું જ છે પણ ખાલી ધ ઓનલી ડિફરન્ટ ડિફરન્સ ઇઝ કે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ વર્ટિકલી ઓલું જેથી તમે હોરિઝોન્ટલી યુઝ કરતા હોવ નોર્મલી આમાં આને તમે વર્ટિકલી યુઝ કરશો બરોબર વર્ટિકલ વન યર પ્રિન્સિપલ યુઝ કરતું વર્તું હોય છે બરોબર અને આનો યુઝ જે છે એ બેસિકલી તમને નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુ છે એનો તમારે હાઇટ માપવી હોય બરોબર તો એના માટે તમે આનો યુઝ કરી શકો અને અને આનો ઉપયોગ બીજો બીજી રીતે તમે કોઈ પણ બે વસ્તુ અલગ અલગ હાઇટની હોય એની વચ્ચેનો તમે હાઇટ ડિફરન્સ તમારે મેઝર કરવો હોય તેની માટે પણ તમે યુઝ કરી શકો બરોબર કે તમે ઇટ કેન ઓલસો બી યુઝ ટુ મેઝર ડિફરન્સ ઇન હાઇટ બાય ટેકિંગ ધ વન યર સ્કેલ રીડિંગ્સ ઓફ ઈચ હાઇટ એન્ડ ડિટરમાઇન ધ ડિફરન્સ બાય એબસ્ટ્રેક્શન સબટ્રેક્શન બરોબર બંને વચ્ચેનો તમે માપી લો વન યર અને વન યર સ્કેલનો જે રીડિંગ આવે એ બંનેના જે વન યર સ્કેલ રીડિંગ છે બંનેને સબટ્રેક્ટ કરીને તમે હાઇટ છે એ મેળવી શકો બરોબર અને બીજા ઘણા બધા એપ્લિકેશન છે કે જેમાં જેનો તમે ટૂલ રૂમમાં ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટમાં તમે યુઝ કરી શકો વન યર હાઇટ ગેજનો કશું છે એ વન યર કેલિપર જેવું જ છે ઇટ સિમિલર ટુ વન યર કેલિપર ધ કન્સ્ટ્રક્શન ઓફ વન યર હાઇટ ગેજ એક્સેપ્ટ ધ ફિક્સ જો ઇન ધીસ કેસ ઇઝ પ્લેસ બાય અ ફિક્સ બેઝ દેટ રેસ્ટ ઓન ધ સરફેસ પ્લેટ ઓર ટેબલ વેન ટેકિંગ મેઝરમેન્ટ્સ ખાલી ડિફરન્સ એટલો છે કે વન યર કેલિપરમાં એક ફિક્સ જો આપેલો તો આમાં તમને એક ફિક્સ બેઝ મળશે વિચ વિલ રેસ્ટ ઓન ધ ટેબલ or any solid surface on which you place the one year height gauge and use for making measurements ane base je che tamaru massive hase barobar bahu motu hase barobar ane robust jena karane e weather rigid hoy shake ane majbut thai shake ena karane kai ene stability basically one year height gauge ne provide kari shake જે કોલમ વર્ચ્યુઅલી એક વર્ટિકલ ગ્રેજ્યુએટેડ કોલમ તમને આપીએ છીએ કે જે મેઇન સ્કેલ તરીકે કામ કરશે બરોબર એ મેસિવ બેઝ ઉપર જે આપેલી છે સ્લાઇડિંગ જો છે એ એક સાથે સ્લાઇડિંગ વન યર હેડ આપેલું છે બરોબર કે જેને તમારે મૂવ કરવાનું રહેશે જે સ્લાઇડિંગ વન યર હેડ છે બરોબર એની એમાં તમને ક્લેમ્પિંગ અને ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂની તમને ફેસિલિટી આપી હશે કે જેના કારણે તમે થ્રોગડું તમારે એડજસ્ટ કરવું હોય આગળ પાછળ કરવું હોય તો એનો એમાંથી તમારે ફાઇનલ એડજસ્ટમેન્ટ સ્ક્રૂથી તમે કરી શકો હવે સ્લાઇડિંગ જો છે એમાં એક રિમુવેબલ ક્લેમ્પ હોય કે જેને તેની સાથે એક મેઝરિંગ જો કે સ્ક્રીબર તમે યુઝ કરી શકો એની સાથે અટેચ તમે કરીને યુઝ કરી શકો કે જેમાંથી તમે કોઈ ફ્લેટ સરફેસ કે કોઈ આમ કહેવાય ને કે સ્ક્વેર કે ક્યુબ હોય તમારી પાસે તમારે એનું માપવું હોય તો એ સ્ક્રીબરની તમે અટેચ કરીને તમે એની ઉપર રેસ્ટ કરીને તમે એક્ઝેક્ટ એ એક્યુરેટ તમને આન્સર મળી શકે મેઝરમેન્ટનો હવે અપર અને લોઅર જે સર્ફેસીસ છે મેઝરિંગ જોન એ પેરેલલ હોય બેઝને બરોબર કે જેની મદદથી તમે એને કોઈ ઓવર કે અંડર એક સર્ફેસની અંદર કે સર્ફેસની ઉપર તમારે મેઝરમેન્ટ કરવું હોય તો તમે કરી શકો એ પેરેલલ જે પ્રોપર્ટી છે એ તમને કામ આવે હવે આ સ્ક્રીબર સાથે તમે અટેચ કરો તો વન યર જે છે એ યુઝ કરાય પાર્ટ્સના ઇન્સ્પેક્શન માટે અને લેઆઉટ વર્ક માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો સ્ક્રીબરનો બીજો ઉપયોગ તમે લાઇન સ્ક્રીપ કરવા માટે લાઇન્સ તમારે કોતરવી હોય બરાબર એ માટે એક કોઈ પણ સર્ફેસની અબાઉ તમારે એક સ્પેસિફાઇડ ડિસ્ટન્સે તમારે એ લાઇન સ્ક્રીપ કરવી હોય ડ્રો કરવી હોય તો એની માટે તમે કરી શકો બરાબર અને સ્ક્રાઇબર છે એ ઘણા કેસમાં એની સાથે એને તમે એક ડાયર ઇન્ડિકેટરથી પણ તમે રિપ્લેસ કરી શકો એનાથી શું છે તમને એક સ્લાઇડર જે ડાયલ ગેજનું જે સ્લાઇડર મૂવમેન્ટ છે એની એક એક્ઝેક્ટ મૂવમેન્ટના કારણે તમે એક્ઝેક્ટ એક રીડિંગ મળી શકે બરાબર અને એ જે છે તમને જે રીડિંગ મળી એ તમને વધારે લાર્જ તમને બતાય અને વધારે ક્લિયર બતાય તમને કે જેના કારણે તમને વિઝ્યુઅલી તમને વધારે સાઉન્ડ રહે ગેજના જેટલા પાર્ટ છે એ બધા ગુડ ક્વોલિટી સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલના બનાવેલા હોય છે બરાબર હવે વન યર હાઇટ ગેજને યુઝ કરતી વખતે કયા કયા પ્રિકોશન્સની આપણે ધ્યાન રાખવું પડે તો હાઇટ ગેજ શુડ બી કેપ્ટ ઇન કેસ વેન નોટ ઇન યુઝ દર વખતે ખાલી હાઇટ ગેજ નહીં પણ એની ઇન્સ્ટ્રુમેન્ટ થટ યુ યુઝ એની વે whenever you are in the college or you are carrying out some measurements or practical work in the college or when you when you are working in an industry and the inspection tool or tool room tumhe use karta ho kaam karta ho ne tumne aava instruments aapya hoy measurement mate to hamesha after the completion of its use please put every instrument in its box
હંમેશા યુઝ કર્યા પછી ઇન્સ્ટ્રુમેન્ટને પોતાના એના બોક્સમાં અથવા એના જે કેસ તમને આપેલો હોય બરોબર એમાં મૂકી દેવાનું, ખુલ્લું નહીં રાખવાનું. કેમ કે જેટલું તમે ખુલ્લું રાખશો તો મોર યુ કીપ ઇટ ઇન કીપ ઇટ વિધાઉટ એની આઉટસાઇડ અ બોક્સ તો મોર ચાન્સીસ આર દેટ ઇટ વિલ ગેટ એરર્ડ. જેટલું તમે બહાર રાખશો એટલે એમાં એરર થવાની વધારે શક્યતા રહેશે બરોબર. બીજું, it should be tested for straightness, squareness and parallelism of working faces of the beam measuring jaw and scriber. જેટલા મેઝરિંગ બીમ છે, મેઝરિંગ જો છે, સ્ક્રાઇબર છે, એ બધાની પેરેલલીનેસ, સ્ટ્રેટનેસ, ફ્લેટનેસ, સ્ક્વેરનેસ બધી તમારે પ્રોપરલી મેઝર કરીને કોન્સ્ટન્ટલી ચેક કરતા રહેવું પડે કે જેના કારણે કેમ કે ઈ ધ ફ્લેટનેસ એન્ડ ધ સ્ક્વેરનેસ એન્ડ ધ પેરેલલિઝમ ઓફ ધી વર્કિંગ ફેસીસ આર ધ થિંગ્સ દેટ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર વર્નિયર હાઇટ ગેજ. વર્નિયર હાઇટ ગેજમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઈ જ છે કે જે સ્ક્રાઇબર છે કે મેઝરિંગ જો છે એની ફ્લેટનેસ પ્રોપર છે, એની સ્ક્વેરનેસ પ્રોપર છે, પ્રોપરલી પેરેલલ છે એ બેઝ સાથે, એ સૌથી અગત્યની વસ્તુ છે વર્નિયર હાઇટ ગેજમાં. જો એમાં કાંઈ એરર આવી ગઈ તો તમને જેટલા મેઝરમેન્ટ મળશે બધા એરરવાળા મળશે એટલે બરોબર. નેક્સ્ટ છે, વેન યુઝિંગ અ ગેજ કેર મસ્ટ બી ટેકન ટુ એન્શ્યોર ધેટ ધ બેઝ ઇઝ ક્લીન એન્ડ ફ્રી ફ્રોમ બર્સ. જ્યારે તમે કોઈ પણ સરફેસ ઉપર તમે એને ગેજને પ્રેસ કરો બરોબર માપવા માટે, તો મેક શ્યો કે જે સરફેસ ઉપર તમે મૂકો છો એ પ્રોપરલી બર્ડ્સ વગરની હોય, પ્રોપરલી ક્લીન કરેલી હોય. જો એની ઉપર કઈ બર્ડ્સ રહેશે તો ઇટ કેન સ્ટીક ટુ ધ બોટમ સરફેસ ઓફ ધ મૂવિંગ જો, અને એના કારણે પછી તમે જ્યારે બીજી કોઈ વસ્તુનું તમે હાઇટ ગેજમાં હાઇટ માપવા જાઓ તો ઇટ વિલ શો એન એરર. એ એક એરર દેખાડી શકે. તો પ્રોપરલી જસ્ટ મેક શ્યો ધ સરફેસ દેટ યુ યુઝિંગ ફોર હાઇટ ગેજ હાઇટ મેઝરમેન્ટ ઇઝ પ્રોપરલી ક્લીન એન્ડ ફ્રી ફ્રોમ બર્ડ્સ. નેક્સ્ટ છે, જે મેઝરિંગ જોનું સ્પ્રિંગિંગ જે છે એ હંમેશા અવોઈડ થવું જોઈએ બરોબર. તમે કહેવાય ને કે તમે એવી રીતે જોરથી તમે કરો કે ભાઈ સ્પ્રિંગથી પાછું આવે એવી એવો ફોર્સ કે એવો પ્રેશર તમારે લગાડવાનો નથી મેઝરિંગ જો ઉપર બરોબર. ને લાસ્ટ, જો તમે જ્યારે તમે ફાઇનલ રીડિંગ લેતા હો તો સ્લાઇડિંગ જો છે હંમેશા લોક કરી નાખવાનું બડે બોલ સાથે લોકિંગ સ્ક્રૂની મદદથી બરોબર. જેમ તમને વર્નિયર કેલિપરમાં તમને આપેલું હોય લોકિંગ સ્ક્રૂ કે જેની મદદથી તમે જ્યારે મેઝરમેન્ટ તમે પ્લેસ કરો બંને વચ્ચે હોલ્ડ કરો કોઈ પણ ઓબ્જેક્ટને, પછી જે પોઝિશન છે તમારી મૂવેબલ જોની એને ફિક્સ કરવા માટે તમે લોકિંગ સ્ક્રૂ નથી તમે એને લોક કરી નાખો લોકિંગ સ્ક્રૂથી, ને જેના કારણે પછી તમે જ્યારે ઓબ્જેક્ટ રિમૂવ કરો તો મૂવેબલ જોની જે પોઝિશન છે એમાં કાંઈ ચેન્જ ન આવે બરોબર. તો સેમ રીતે આમાં પણ વર્નિયર હાઇટ ગેજમાં પણ યુ ગેટ અ લોકિંગ સ્ક્રૂ વિચ યુ કેન યુઝ ટુ ફિક્સ ધ પોઝિશન, લોક ધ પોઝિશન ઓફ ધ મૂવેબલ જો. કે બીકોઝ ઓફ દેટ વેન યુ રિમૂવ ધ ઓબ્જેક્ટ વિચ હુઝ હાઇટ યુ આર સપોઝ ટુ મેઝર, વેન યુ રિમૂવ ઇટ ધ પોઝિશન ઓફ ધ મૂવેબલ જો ડઝ નોટ ચેન્જ, દેટ્સ વાય બરોબર. તો અહીંમાંથી હંમેશા એ તમે ઓબ્જેક્ટ કાઢો કે મેઝરમેન્ટ કરો એ પહેલા હંમેશા તમારી જે મૂવેબલ જોની જે પોઝિશન છે એ તમારે લોક કરી નાખવાની, પછી તમારે ઓબ્જેક્ટ રિમૂવ કરીને પછી તમારે રીડિંગ ફરીથી લેવાના બરોબર. તો આ ટાઈપના જે પ્રિકોશન્સ છે તમારે લેવાના રહેશે. હવે વન્યર હાઇટ ગેજ તમને ખ્યાલ એમ થશે કે ભાઈ કે આમાં તમને સર કે વન્યર કેલિપરમાં તમને જે વર્કિંગ જે છે એ તમને દર્શાવેલું હતું બતાવેલું હતું કે એ રીતે વર્ક કરે છે, હાઉ ડઝ અ વન્યર કેલિપર વર્ક ધેટ વોઝ ડિફાઇન્ડ ટુ ધેટ. પણ અહીંયા તમને દેખાડવામાં નથી એવું કે હાઉ ડઝ અ વન્યર હાઇટ ગેજ વર્ક, જસ્ટ બીકોઝ કે વન્યર હાઇટ ગેજ અને વન્યર કેલિપર બંનેનું જે વર્કિંગ પ્રિન્સિપલ છે કે વર્કિંગ છે બંને સેમ, બંનેનું સેમ જ છે બરોબર. આમાં પણ તમને મેઇન સ્કેલને વર્નિયર સ્કેલ જેવું આપેલું હોય છે અને મેઝરમેન્ટની ટેકનિક જે છે, મેઝરમેન્ટનું જે મેથડ છે એ પણ સેમ જ છે બરોબર. ધેર્સ નો ડિફરન્સ બિટવીન ઇન દેટ. કન્સ્ટ્રક્શનમાં થોડો ઘણો ચેન્જ છે કે ઓલું છે એ તમે હોરિઝોન્ટલી યુઝ કરો, આમાં તમને વર્ટિકલ અલાઇનમેન્ટ, તમને વર્ટિકલ કોલમ તમને આપેલી હોય છે બરોબર. તો ધેર્સ તો બેઝિક ડિફરન્સ બિટવીન બોથ ઓફ ધેમ. બાકી ધ વર્કિંગ મેથડ એન્ડ ધ પ્રિન્સિપલ ઇઝ સેમ બરોબર. તો સ્ટુડન્ટ્સ વિલ જસ્ટ કીપ ધીસ વિડીયો ટુ અપટિલ ધીસ, અહીંયા સુધી રાખીએ આપણે વિડીયોને બરોબર. જો તમને આ વિડીયો ગમો હોય તો આ વિડીયોને લાઇક કરજો, પ્લીઝ શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ, ટેલ યોર ફ્રેન્ડ્સ ટુ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ ઇફ યુ હેવન્ટ ઓલરેડી. ઇફ યુ હેવ એની ડાઉટ્સ રિગાર્ડિંગ ધ વિડીયો યુ કેન રાઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. એન્ડ ફાઇનલી ગાઈઝ, ફરીથી કહીશ આફ્ટર લાઇક એવરી વિડીયો કે ધ કોરોના વાયરસ હેઝ નોટ યેટ left our country and our world, it still prevails in our environment, in our atmosphere. So bhale I know ke 16 tarikh thi the vaccination is going to start from the 16th of January, par chata vaccination milya pachi pan we do not have to drop our guards, we don't have to lower our guards. apde je safety sathe koi pratyatno koi compromise nathi karvano. to vaccination in case tumhe le lyo pachi pan
please wear your mask, wear your safety equipment whenever you go out. Keep a small bottle of sanitizer with you. Keep sanitizing your hands when you touch any foreign material. Please keep washing your hands with soap and water. Have warm food and hot food. Please avoid cold foods. Have hot water once or twice a day. Boost your immunity by doing exercises and different types of ukas and shit. બાકી તમારી તમારું ધ્યાન રાખો, તમારી ફેમિલી ધ્યાન રાખો, પ્લીઝ ટેક કેર ઓફ ફેમિલી. બાકી તમારું સુધી આવવાનો અવસર પહોંચાડતો રહીશ. બાકી ફાઇનલી ગાઈઝ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.